पूर्व पीएम मोदी आज बोडेली खाते जंगी सभा ने संबोधित करते जाहिर सभा में 1 लाख थी वधारे जनमेदनी उमटी पड़े। पीएम द्वारा विकासना करोड़ों विविध कामों लोकार्पण और खातमुहूर्त कर तो पीएम नरेन्द्र मोदी 2 दिवस गुजरात प्रवासे है। आज बोडेली खाते जंगी सभा संबोधशे। जाहिर सभा में 1 लाख थी वधुनी जनमेदनी उमटी पड़े तो पीएम द्वारा विकासना करोड़ों विविध कामों लोकार्पण और खातमुहूर्त कर तो छोटाउदेपुर में पीएम मोदी आज बोडेली खाते जंगी सभा ने संबोधित करवाना छे। जाहिर सभा में 1 लाख करता पण वधारे लोको आवे तेवी शक्यता छे। तो पीएम मोदी ने आवकारवा माटे लोको खूब तत्पर छे। पीएम द्वारा विकासना करोड़ों विविध कामों लोकार्पण और खातमुहूर्त करवामां आवशे। वधु माहिती साथे अमारा संवाददाता गौतम जोड़ायेला छे। गौतम जणावशो कि पीएम मोदी आज बोडेली खाते जंगी सभा ने संबोधवाना छे, केवी तैयारीओ करवामां आवी छे? विरल चोक्कसथी कही शकाय के गईकालथी प्रधानमंत्री नरेन्द्र मोदी जे छे ते 2 दिवस गुजरातना प्रवासे आव्या छे। त्यारे आजे प्रवासनो बीजो दिवस छे। तेओ सीधा साइंस सिटी जशे अने साइंस सिटीनो कार्यक्रम पतावीने सीधा छोटा उदयपुर तालुकाना बोडेली खाते आवशे। बोडेली खाते नो जे कार्यक्रम जे छे तेनी रूपरेखानी तैयारी जे छे ते कर देवामां आवी छे। अत्यारे हाल तमे जोई रह्या छो कि आ मंच उपरथी प्रधानमंत्री नरेन्द्र मोदी जे छे ते छोटा उदयपुर जिल्लाना विविध विकास कामो अने एना जे लोकार्पण अने खातमुहूर्तना कार्यक्रमोने वेग आपशे। महत्वनी वात ए छे कि स्कूल ऑफ एक्सलेंस सहित गुजरात सरकार 5,206 करोड़ विकास कामों नीव मंडाशे। साथ मिशन स्कूल ऑफ एक्सलेंस अंतर्गत 4,505 करोड़ विविध विकास लोकार्पण कार्यो प्रधानमंत्री नरेन्द्र मोदी आ स्टेज पर छोटाउदेपुर जिल्ला विविध भेट आपसे। साथ स्कूल ऑफ एक्सलेंस बात है आपसे। साथ एज्युकेशन अंतर्गत कामों એના અંતર્ગત પણ કામ કરશે। અત્યારે હાલ તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે મોટી સંખ્યાની અંદર જે બોડેલી ખાતે જે સભા સંબોધન થવાનું છે તેમાં મોટી સંખ્યામાં લોકો જે છે તે અત્યારે ઉપસ્થિત છે। છોટાઉદેપુર જિલ્લાની વાત કરવામાં આવે તો તે આદિવાસી એટલે કે ટ્રાઇબલ બેલ્ટનો જે વિસ્તાર જે છે અને ત્યાં સ્કૂલ ઉપરનું જે વધુ મહત્વનું જે વાત જે છે તે કરવામાં આવી રહી છે। એટલે કે વિકાસના જે સોપાનો જે છે તે અંતર્ગત વાત જે છે તે થશે। સ્કૂલ અંતર્ગત વિવિધ જે વિકાસના કામો જે છે તે થવાના છે। સ્થાનિક ધારાસભ્ય જે ફતેસિંહ ચૌહાણ છે તેમની સાથે વાત કરીશું, તેઓ શું કહી રહ્યા છે। બાપુ, અત્યારે હાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, છોટાઉદેપુર જિલ્લાને વિકાસની વણઝાર આપશે, શું માનો છો એજ્યુકેશન માટે કેટલું મહત્વનું સાબિત થશે? એજ્યુકેશન માટે કેટલું મહત્વનું સાબિત થશે આ છોટાઉદેપુર જિલ્લા માટે? આદિવાસી જિલ્લા માટે એક ગૌરવશાળી પગલું કહેવાય કે મોદી સાહેબ જયારે મુખ્યમંત્રી હતા ને ત્યારે પણ આ જિલ્લાને બહુ મહત્વ આપ્યું હતું। એટલે શૈક્ષણિક રીતે તો બહુ અગત્ય રાખા ગુજરાતમાં કે આ જિલ્લાઓને 50 જિલ્લાઓને અન્ય જિલ્લાઓને હરોળમાં લઈ જવા માટે આ ભગીરથ કાર્ય છે। શું કહેશો, અગાઉ કઈ કઈ સુવિધાઓ હતી આ જિલ્લાની અંદર, હવે સ્કૂલ ઓફ એક્સલન્સ થશે, સાથે સાથે વાઇફાઈ ની સુવિધા પહોંચશે, નેટવર્ક ની સુવિધા પણ પહોંચશે આ વિસ્તારની અંદર, કેટલું અસરકારક સાબિત થશે અને કેટલી સ્કૂલો અંતર્ગતના કાર્યો જે છે તેનો સોપાન સર થશે અને આ ભેટને તમે કેવી રીતે જોઈ રહ્યા છો? માનનીય મોદી સાહેબ છોટાઉદેપુર ને મુલાકાત આવી રહ્યા છે ત્યારે અમારા છોટાઉદેપુર ના લોકો માટે ખૂબ ગૌરવની વાત છે। વડાપ્રધાન થયા પછી અને જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પણ છોટાઉદેપુરની હંમેશા એમને ચિંતા કરી છે। છેવાડાના ગામોમાં વિદ્યાર્થીઓને એમને જાતે સ્કૂલમાં દાખલ કરવાના પણ કાર્યક્રમો કર્યા હતા અને ત્યાર પછી ઉત્તરોત્તર સ્કૂલનું જે શિક્ષણનું ધોરણ છે એ ઘણું ઊંચું આવ્યું છે અને હજુ પણ આજે લગભગ 4,500 કરોડના કામોની આજે છોટાઉદેપુર જિલ્લાને ભેટ મળવાની છે। ત્યારે હું માનું છું કે છોટાઉદેપુર જિલ્લાને અને આજુબાજુના જે ટ્રાઇબલ જિલ્લાઓ છે એમાં શિક્ષણનું સ્તર ખૂબ ઊંચું વધશે। તો શિક્ષણનું સ્તર વધશે, શિક્ષણના સ્તરને તમે કેવી રીતે જોઈ રહ્યા છો? કેટલા શાળાને આ ભેટ મળવાની છે, કેટલી શાળાઓમાં અસરકારક પગલું ગણવામાં આવી રહ્યું છે? ઓરિજિનલ આંકડો તો મંચ ઉપર હશે, પરંતુ કુલ આખા ગુજરાત સરકારનું 5,206 કરોડનું લોકાર્પણ આજરોજ બોડેલી ખાતે થઈ રહ્યું છે।
ઉપસ્થિત તો અત્યારે અનેક લોકો પણ અહીંયા ઉપસ્થિત છે, તેમની સાથે પણ વાત કરીશું. તેઓ શું કહેશો, કેટલી મોટી ભેટ આજે આ છોટાઉદેપુરમાં મળશે? માન્ય દેશના વડાપ્રધાન અને વિશ્વના નેતા માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જયારે ગુજરાત આવી રહ્યા છે અને વિશેષ કરીને છોટાઉદેપુર આવી રહ્યા છે ત્યારે એમને આ કાર્યક્રમની અંદર 5,206 કરોડ રૂપિયાના જેટલા વિવિધ વિકાસના કાર્યોની ભેટ આપવાના છે. સાથે સાથે અમારા છોટાઉદેપુર જિલ્લાની અંદર માન્ય મોદી સાહેબ જયારે ગુજરાતના સીએમ હતા ત્યારે 2002ની અંદર આપણી મહિલા દીકરીઓ છે એમને શિક્ષણ માટેનું જે ભગીરથ કામ કરેલું એને લીધે આજે અમારા સમાજની દીકરીઓ અને દીકરાઓ એમબીબીએસ આઈએસ આઈપીએસ સુધી પહોંચી છે એ આખી દેન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબને આભારી છે. ત્યારે આજે લાખોની સંખ્યાની અંદર અમારો ટાર્ગેટ 1 લાખ લોકો હતા, એની કરતો 1.5 લાખથી પણ વધારે લોકો ઉપસ્થિત રહેશે એવું મને દેખાય છે. અસ્તુ વંદે માતરમ. ચોક્કસથી તો અત્યારે હાલ 1 લાખથી પણ વધારે લોકો જે છે ત્યાં સભામાં ઉપસ્થિત છે અને અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં લોકો જે છે તે ઉમટી પડ્યા છે. શું કહેશો, તાજેતરમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે 33% મહિલા અનામતનું બિલ લઈને આવ્યા છે. આ બિલને તમે કેવી રીતે જોઈ રહ્યા છો એક મહિલા તરીકે? આદિવાસી સોપાનમાં કેટલું અસરકારક રહેશે? બહુ સારું રહેશે અને સારું રહેશે. જે મોદીએ 33% અનામત આપી છે બહેનો માટે એ બહુ સારું રહેશે અને અમે મોદી સાહેબને આવકારીએ છીએ. કન્યા કેળવણીની શરૂઆત પણ આ જિલ્લામાં કરી હતી, એને કેવી રીતે કેટલો વેગ મળ્યો છે? કન્યા કેળવણીની શરૂઆત અહીંયા કરી હતી. માનનીય મોદી સાહેબ શ્રી આજે પધારી રહ્યા છે તો અમને મહિલાઓને એમ કે 33% અનામત આપી રહ્યા છે તે બદલ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને દરેક મહિલાઓ ખૂબ આનંદ ઉલ્લાસથી અહીંયા આજે પધારી રહ્યા છે. તો અત્યારે હાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તેને લઈને આવકારવા સૌ કોઈ ખનગનાટ અનુભવી રહ્યા છે. મહત્વની વાત એ છે કે છોટાઉદેપુર જે જિલ્લો જે છે તેને વિકાસની વળજર આપશે, એજ્યુકેશનનું સ્તર વધે, આદિવાસી વિસ્તારની અંદર શિક્ષણનું પ્રમાણ વધે. અને જે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જયારે તત્કાલીન મુખ્યમંત્રી હતા અને ત્યારે તેમણે શાળા પ્રવેશોત્સવ શરૂ કરાવ્યો હતો અને તે વખતે જેમના જે શાળા પ્રવેશોત્સવના જે લોકો જોડાયા હતા તેમનું આજે બહુમાન છે તે પણ આ મંચ ઉપરથી કરવાના છે. જે અલગ અલગ સંસ્થાની અંદર તેઓ વિવિધ પ્રકારની ડિગ્રી મેળવી રહ્યા છે તેમનું પણ બહુમાન કરવાના છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના વિકાસના વણઝારના 5,200 થી પણ વધારે કરોડના વિકાસના કામો જે છે તે છોટાઉદેપુરને મળશે. જી, બિલકુલ, માહિતી બદલ આપનો આભાર.